हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री हीरप्राकन्या प्राथमिक विद्यालय कालावड़, धोरण 6 विषय गुजराती, जेमां आपणे सेमिस्टर 2નું चेप्टर नंबर बीजू एटले के क्रम नंबर 11 जोवा जई रह्या छीए। जे एक जादुई पत्रनी वार्ता, एक एवो पाठ जोवानो छे जेनो प्रकार छे हास्य कथा। हास्य कथा स्वरूपे आपणने सरस लेखके एक पाठ आपेलो छे, जेना लेखक छे डॉक्टर रतिलाल बोरीसागर। जन्म 31/8 ઈસવીસન 1938। હવે થોડીક પહેલા આપણે લેખક વિશે માહિતી જોઈ લઈએ। ડોક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવલકુંડલાના વતની છે અને હાલ તે અમદાવાદમાં રહે છે। તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તથા ગાંધીનગરમાં નાયબ નિયામક તરીકે રહી ચૂક્યા છે। હાસ્ય સાહિત્ય ક્ષેત્રે તેમણે પોતાની આગમી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા હતા। તેમના હાસ્ય લેખોમાં જીવનની સામાન્ય અથવા તો અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે। માણસની ચિત્ર અને વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે। મરક મરક અને આનંદલોક એ તેમના હાસ્ય સંગ્રહો છે। આ ગ્રંથોને વિવિધ પારિતોષિક પ્રાપ્ત થયા છે, એટલે કે લેખકના આ જે બે પ્રખ્યાત હાસ્ય ગ્રંથો આપેલા હતા તેમને સરકાર તરફથી ખાસ એવું ઇનામ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લેખક વિશે માહિતી મેળવી। હવે જોઈએ કે આ પાઠની અંદર શું છે। આ પાઠનું નામ એવું એક જાદુઈ પત્રની વાર્તા એવું શું કામે આપેલું છે, તો કે આ પાઠની અંદર એક હાસ્ય કથા છે, પણ એક વાર્તા આપણે જેવું સાંભળતા હોય એવો આપણને રસ આ પાઠની અંદર થશે। આ પાઠની અંદર એક કાલ્પનિક ઘટનાનો સહારો લઈને, એટલે કે એક એવા પત્રનો સહારો લઈ અને લેખક અને તેના મિત્ર, લેખક પોતે રતિલાલ બોરીસાગર અને તેમના મિત્ર નિરંજન, આ પત્રની મદદથી પિક્ચર પણ ફ્રીમાં જોઈ આવશે અને નોકરીની પણ આ પત્ર દ્વારા તેમને ખૂબ જ સરસ ગોઠવણ આ પાઠની અંદર બતાવી છે। હવે આ પત્ર એટલે કે એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર આપણે જાણે વાર્તા જ સાંભળતા હોય એવો રસ આપણને નિષ્પન્ન કર્યો છે। પ્રસંગોની રજૂઆત ત્યાર પછી જોઈએ। પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલીમાં આપણને આ સરસ હાસ્ય કથાનો સુંદર પરિચય લેખકે કરાવ્યો છે। એટલે હવે આપણે ઓમ જોઈએ તો આપણે એક પાઠ જ હાસ્ય કથા સ્વરૂપે સમજવાનો છે, પણ જ્યારે આપણે પાઠ સમજતા હશું, પાઠની સમજૂતી મેળવતા હશું, ત્યારે તમને એવું લાગશે કે કંઈક વાર્તા આપણે સાંભળતા હોય। આપણે સામાન્ય રીતે વાર્તા સાંભળતા હોય ત્યારે આપણને અંદરથી એટલો રસ હોય કે આ પછી આ વાર્તાની અંદર શું થશે, આ પછી આ વાર્તાની અંદર શું થશે, તો આવો જ રસ તમને આ પાઠની અંદર આપશે કે જ્યારે નિરંજન એક પત્રની મદદથી શું શું કરે છે અને ત્યાર પછી એ પત્રની મદદથી નિરંજન પોતે કેવી રીતે લે છે, નોકરી પણ કેવી રીતે મેળવે છે। તો આપણે શરૂઆત કરી દઈએ કે નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો, કહે ચાલ આજે પેલા શો માં ફિલ્મ જોવા જવું છે। લેખક પાસે આવે છે એનો મિત્ર નિરંજન અને રવિવારે આવે છે અને કહે છે કે ચાલ આપણે ફિલ્મ જોવા જઈએ। એટલે લેખક એને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તું ટિકિટ લાવ્યો છો, એટલે ના પાડે છે કે હું ટિકિટ પણ નથી લાવ્યો। ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની મજા કેવી રીતે થઈ શકે, તું ચાલ તો ખરો, કંઈક મેળ પડી જશે, પડી જાય તો ઠીક છે, નહીતર પાછા। આપણે જાણીએ છીએ કે રવિવારે ફિલ્મના બધા શો કેવા હોય, હાઉસફુલ હોય, એટલે લેખક કહે છે કે ટિકિટ વગર આ તો ફિલ્મ જોવાની વાત થઈ જ ન શકે, પણ તેનો મિત્ર નિરંજન કહે છે કે કંઈક મેળ પડી જશે નતર પાછા। થિયેટર પણ કંઈ બહુ દૂર ન હતું, એટલે ઘર પાસે જ હતું, ઘર ખાસ કંઈ કામ પણ ન હતું, એટલે લેખક છે એ તેની સાથે નીકળી જાય છે, પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ચૂલતું હતું। હાઉસફુલ એટલે એકદમ ભરચક, એકય ટિકિટ ખાલી ન હતી।
એટલે હાઉસફુલનું પાટિયું થિયેટર ઉપર જોવે છે. લેખક કહે છે કે કેમ હું ખોટું કહેતો હતો, આજે યાર પતો જ ન ખાય. મેં કહ્યું નિરંજન ઘડી ભરતો જંખલાઓ પડી ગયો. લેખક કહે છે કે મેં કીધું હતું ને કે આજે આપણો મેળ ખાય નહીં, પતો ખાય નહીં, એટલે કે આજે આપણો કાંઈ કશુંક મળવાનું ફાવી જાય એવું છે નહીં. થોડીક વખત આ બધી પરિસ્થિતિ નિરંજન જોવે છે, થોડીક વખત વિચારમાં પડી જાય છે કે હવે શું કરું, પણ એકાએક જ એના ચહેરા ઉપર ચમકી ઉઠે છે, એટલે કે એકાએક જ એનો ચહેરો ચમકી ઉઠે છે અને એના ખિસ્સામાંથી એક કાગળ કાઢે છે અને મારા હાથમાં મૂક્યો. હવે એ કાગળમાં શું હતું એ આપણે જોઈએ. શરૂઆત થઈ જાય છે જાદુઈ પત્રની. નિરંજન છે તે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢે છે અને લેખકના હાથમાં મૂકે છે. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણી વાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. હવે જે પત્ર કાઢ્યો એમાં શું લખેલું હતું, તો કે લેટર પેડ ઉપર કશુંક લખેલું હતું. હવે લેટર પેડ એટલે શું તમને વિદ્યાર્થી મિત્રો એમ થશે, લેટર પેડ એટલે કે જે શરૂઆતનું ઉપરનું મથાળું હોય એમાં ચોક્કસ નામ અને સરનામાનો એક લખવાનો કાગળ હોય, જેને આપણે કહીએ લેટર પેડ. હવે એ લેટર પેડ ઉપર કશુંક લખ્યું હતું, પણ ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે. લેખક કહે છે મેં ઘણી વાર ખરાબ અક્ષરોમાં લખેલું કોઈ પણ કઈ પત્ર હોય, કોઈ લખાણ હોય, એ વાંચ્યું છે, એટલે કે મેં વાંચવાનો તો તે ખૂબ જ પ્રયત્ન કર્યો. શું વાંચવાનો પ્રયત્ન કર્યો, જે નિરંજને પોતાના હાથમાં જે કાગળ આપ્યો તે વાંચવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય ન જોયા. એ પત્રની અંદર, એ જાદુઈ પત્રની અંદર અક્ષર એટલા બધા ખરાબ હતા કે લેખક છે એ સ્પષ્ટપણે તે વાંચી ન શકતા હતા. લેખક મનોમન વિચાર કરે છે કે મારા અક્ષર પણ આટલા બધા સારા નથી થતા, પણ આટલા પત્રના અક્ષરો જેવા ખરાબ પણ નથી થતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય, તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. સુલેખન એટલે સારા અક્ષરોની આપણે હરીફાઈઓ ઘણી વખત આપણા વર્ગખંડની અંદર યોજતા હોય, તો જેમ શુલેખનની હરીફાઈ થાય છે, તેમ કુલેખન એટલે કે ખરાબ અક્ષરોની પણ જો હરીફાઈઓ જાય, તો આ પત્ર જેણે લખ્યો છે એ પત્ર લખનારેમાં જ્યાં સુધી ભાગ લઈએ ત્યાં સુધી બીજા કોઈનો નંબર આવે નહીં, એટલી હદે ખરાબ અક્ષર તે જાદુઈ પત્રની અંદર લખેલા હતા. ખરાબ અક્ષરો લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને. ક્યારેક ક્યારેક ખરાબ અક્ષરો હોય તો આપણે થોડું ઘણું અંદાજ લગાવી શકીએ કે આ પત્રોની અંદર કદાચ આવું લખેલું છે, પણ આ તો એટલી હદે ખરાબ હતા કે કંઈ જ ઉકલે એમ ન હતા. પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી, પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે એની પણ સમજ પડે તેમ ન હતું. અમુક અમુક લખાયેલા પત્ર કઈ ભાષામાં છે એ આપણે ઉકલી શકીએ છીએ કે ભાઈ હિન્દીમાં હોય તો આપણે જોઈએ કે ઉપર અંડરલાઇન હોય, ગુજરાતીમાં હોય તો તે સાદી અને સરળ ભાષામાં લખાયેલા હોય એટલે આપણે ઓળખી શકીએ, જો ઇંગ્લિશના હોય તો આવી રીતે હોય તો આપણે સમજી શકીએ કે ભાઈ ઈ કરેલો છે, એન કરેલો છે, જી કરેલો છે, પણ આ તો કઈ ભાષામાં લખાયેલો છે એ જ સમજ નહોતી પડતી. આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું. લેખક નિરંજનને પૂછે છે કે ભાઈ આમાં શું લખ્યું છે, મને તો આમાં કંઈ સમજ નથી પડતી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. આ પત્ર છે એ મારા એક દૂરના કાકા થાય છે એણે લખેલો છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું પૂરું ઉકેલી શકતા નથી. જેણે લખેલો પત્ર છે એ જો એકવાર પૂરેપૂરું વાંચી શકે, પાછા ફરીથી ન વાંચી શકે, તો આપણે તો ન જ વાંચી શકીએ એ આપણે પાકું. કારણ કે જેણે લખેલો છે નિરંજનના દૂરના એક કાકા છે
ઈ છે ઈ એકવાર જ્યારે પોતાનું લખાણ વાંચી શકે છે પણ બીજી વખત પૂરેપૂરું ઉકેલી શકતા નથી। એમણે આ પત્ર આપી મને મારા કાકી પાસે મોકલ્યો હતો। આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી। હવે એના દૂરના કાકાએ આ પત્ર છે એ નિરંજનને એની કાકીને આપવા માટે કહ્યું હતું, પણ કાકીને આપે પણ કાકી પણ કાકાનું લખેલું કશું વાંચી શકતા ન હતા, એટલા ખરાબ અક્ષર થતા હતા। વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે લગ્ન પછી જે પત્રો મોકલેલા હતા લખાયેલા હતા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો। શું કહે છે કે જ્યારે કાકાએ વેવિશાળ પછી એટલે કે સગાઈ પછી જે પત્ર લખેલા હતા કાકીને એ કાકીએ સાચવીને રાખેલા હતા, કારણ કે કાકીને એ પત્રમાં કંઈ જ સમજાતું ન હતું। પછી જ્યારે લગ્ન થયા ત્યાર પછી કાકા પાસે એ પાછા વચાવે છે। હવે જોઈએ શું થાય છે પત્રની અંદર। મારા કાકા એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે તે વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું। હવે પત્ર કાકીએ સાચવી રાખ્યા હતા કે લગ્ન પછી જ્યારે કાકા પાસે આવે છે ત્યારે તેમની પાસે વંચાવવાનો પ્રયત્ન કરે છે। હવે ઘણો સમય થઈ ગયો હતો એટલે કાકા પણ એ પત્ર પૂરેપૂરા ઉકેલી શકતા ન હતા, પણ એને યાદશક્તિના આધારે અને કંઈક તો પછી કલ્પના કરી નાખે કે મેં આવું જ લખેલું હશે એવું કરી અને કલ્પનાના આધારે એ પત્રોમાંથી કંઈક ને કંઈક ઉકેલી આપ્યું હતું। જ્યારે પોતે જ લખાયેલો પત્ર સ્પષ્ટ વાંચી ન શકે તો બીજા ક્યાંથી વાંચી શકે। હવે જોઈએ આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કંઈ એ વાંચી જાય તો એવો ભય રહેતો જ નથી, કારણ કે એમાં કંઈ ઉકલે એમ જ ન હતું, એટલે કે એ કોઈ જોઈ જાય કે કોઈ વાંચી જાય એવી બીક ન હતી। નિરંજને એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યો। નિરંજન થોડી વાર માટે અટક્યો, એનો લાભ લઈ અને હું બોલ્યો, આ પણ તેનું અહીં શું છે। હવે નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી ન શકતો, પણ એ અક્ષરો વિશેનો અભ્યાસ એને કર્યો હોય એમના કાકા પાસેથી એવું એને લાગતું હતું। હવે નિરંજન થોડીક વાર માટે અટકી જાય છે, મનની અંદર વિચાર કરે છે અને એનો લાભ લઈ અને હું બોલ્યો। લેખક બોલે છે કે એનું અહીંયા શું કામ છે, તું આ પત્ર અહીંયા લઈ આવ્યો, તે મારા હાથમાં આપ્યો, તે આ બધી વાત કરી, પણ એનું અહીંયા કંઈ જ કામ નથી। હવે જોઈએ ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવા છે, અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ 3 ભવે આ ન ઉકલે। પત્ર જ્યારે હાથમાં આપે છે એટલે લેખક કહે છે કે એટલે શું ફિલ્મ ન જોવાય તો કાંઈ નહીં એવું છે, પણ 3 કલાક સુધી શું આ પત્રની અંદર શું લખેલું છે એ બેઠા બેઠા આપણે એને સ્પષ્ટ કરવું, એવો વિચાર છે તારો? અને જો તારો વિચાર એવો હોય, લેખક એમ કહે છે કે તારો વિચાર એવો હોય કે 3 કલાક સુધી આપણે આ પત્રમાં શું લખેલું છે તે ઉકેલીએ, પણ હું તને ચોક્કસ સ્પષ્ટ કહી દઉં કે આ 3 ભવે એટલે કે 3 જન્મના 3 વર્ષ 3 આપણા અવતાર લઈએ ને, 3 વખત માણસનો મનુષ્યનો અવતાર લઈએ ત્યારે પણ આ પત્રમાં શું લખેલું છે એ આપણને સમજાશે નહીં, એટલી બધી વાર લાગે એમ છે। તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું। એને લાગે છે કે હવે આપણે ફિલ્મ જોઈ શકશું, શું કામે જોઈએ આપણે, કેવી રીતે? લેખકને પણ આશ્ચર્ય થાય છે,
मने निरंजन नी वात समझाती नथी, आपने पण न समझाती के आ पत्र थी मदद थी केवी रीते पिक्चर जोई सकशे। चाल मारी साथे कही निरंजन आगर चालियो। मैनेजर नी केबिन मां अंदर खुशी गयो। हूँ पण थोड़ो गभरातो गभरातो पाछड़ पाछड़ दाखल थई गयो। निरंजने शांति थी ई पत्र मैनेजर ना हाथ में आप्यो। मैनेजरे पत्र उकेलवानो अने अंदर नू लखाण जोई स्तब्ध बनी निरंजन सामे जोई रहिया। मैनेजर ना हाथ में पत्र मूके छे। मैनेजर ए पत्र उखेरियो अने अंदर नू लखाण जोई अने स्तब्ध थया। उखेरियो एटले खोलियो अने पछी अंदर शू लखाण लखेलू छे तो कोई जाणी शकतुं नथी एटले जोई अने मैनेजर पण स्तब्ध थई गयो, विचार में पड़ी गयो आ शू छे। पेलो सनातन प्रश्न एमना मुख माथी शरी पड़ियो। ए जे प्रश्न थातो हतो ईज के आ शू छे एवो सत्य सनातन प्रश्न छे ई मैनेजर ना मुख माथी शरी पड़ियो एटले के मैनेजर बोली उठ्या। हवे निरंजन ने पोताना मित्र साथे आजे पिक्चर जोईए पार हतुं एटले ते शू करे छे एक कागळनी मदद थी मैनेजर नी केबिन मां अंदर खुशी जाय छे, साथे साथे लेखक पण जाय छे। पण निरंजन छे ई पत्र मैनेजर ना हाथ मां मूके छे। मैनेजर खोले छे अंदर जोवे छे पण कंई समझातुं नथी। वेद साहेब नो पत्र छे। निरंजन मैनेजर ने जवाब आपे। निरंजने अत्यंत गंभीरताथी कह्युं, वेद साहेब वेद साहेब। मैनेजर ने ओळखाण पड़ी नहीं अने पत्र मां कशु उकेल्युं नहीं एटले ए सहेज मूंझाई गया। निरंजन ओळखाण आपे छे के आ पत्र केनो छे तो के वेद साहेब नो। मैनेजर ने कई ओळखाण वेद साहेब कोण छे ई मैनेजर ओळखतो नथी અને વરી પાછું પત્રમાં કાંઈ ઉકેલ્યું નથી એટલે થોડોક મેનેજર પણ મૂંઝાઈ જાય છે। પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અર્ધેથી જ અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એ કાકા થાય છે, એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપજો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે। નિરંજને પોતાના કાકાના પત્રનો હવે ફાયદો ઉઠાવ્યો। મેનેજર હજી કંઈક બોલે તે પહેલા તેને અર્ધેથી અટકાવી દે છે અને વેદ સાહેબનો પરિચય આપતો નિરંજન કહે છે કે વેદ સાહેબ કોણ છે તો કે લાયન્સ ક્લબ એટલે કે એક જાણીતી વિદેશી સંસ્થા છે જેમાં એના કાકા જિલ્લાના વડા અધિકારી એટલે કે વડા ગવર્નર છે, એ મારા કાકા થાય છે અને એમણે એમ કહ્યું છે કે આ પત્ર મેનેજરને આપી દેજો એટલે તમને જો ફિલ્મ જોવા માટેની વ્યવસ્થા કરી આપશે। હવે જોઈએ મેનેજર શું કરે છે। પત્ર તો ઉકલ્યો નહીં પણ નિરંજન તેમનો જવાબ આપી દે છે। હવે જોઈએ આગળ। મેનેજર દિગ્ધ મૂઢ બનીને ઘડીક સામે જુએ ઘડીક નિરંજન સામે જુએ, એને ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી જોયા પણ કંઈ જ વળ્યું નહીં એટલે એણે નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે। મેનેજર થોડીક વાર વિચારમાં પડી જાય છે, દિગ્મુગ્ધ થઈ જાય છે એટલે કે અજંપામાં પડી જાય છે કે હવે શું કરું, આમાં તો કંઈ ઉકલતું પણ નથી અને નિરંજન ઓળખાણ પણ આપે છે એટલે થોડીક વાર થઈ ત્યાં પત્ર સામે જોવે, વળી થોડીક વાર થઈ ત્યાં નિરંજન સામે જોવે, ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી જોયા જો પત્રની અંદર કંઈ ઉકલે તો અને કંઈક ઓળખાણ વળે તો, પણ કંઈ જ વર્યું નહીં એટલે એણે નિરંજનને કહ્યું કે તમે તો જાણો જ છો કે આજનો શો છે એ હાઉસફુલ છે એટલે કે પહેલેથી જ ભરેલો છે। હવે જોઈએ શું થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણા આ લેક્ચરને અટકાવીએ અને બાકીની પાઠની માહિતી આપણે બીજા લેક્ચર